વિસાવદરના નાની મોણ પરી ગામના ધીરુભાઈ રામભાઈ રાખોલિયા નામના ખેડૂતે પોતાની વાડીમાં 7 વીઘામાં અંદાજે 50,000 રૂપિયાનો ખર્ચો કરીને કપાસનું વાવેતર કરેલું હતું. પરંતુ વિસાવદર ઉપરાંત આખા જૂનાગઢ જિલ્લામાં મગફળી અને કપાસને જેટલી માત્રામાં પાણી જોઈ તેના કરતા વધારે વરસાદ પડી જતા કપાસ મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામી ગયેલ છે તેવું આજુબાજુના ખેડૂત આગેવાન દ્વારા જણાવેલ. અને વરસાદના લીધે તમામ મોલાતમાં લીલી ઈયળ તેમજ મુંડો નામનો રોગ આવી ગયેલ છે. તેથી જગતના તાતને ના છૂટકે પોતાની જમીનમાંથી મોલાત ઉપાડી લેવી પડી છે અને મોટું નુકસાન સહન કરવું પડી રહેલ છે. ત્યારે ખેડૂત સરકાર પાસે આ નુકસાનીનો સર્વે કરાવીને વહેલી તકે સહાય ચૂકવે તેવી માંગ કરેલ છે. આ તકે વિસાવદર ધારાસભ્ય રીબડિયા પણ ખેડૂતની વાડીએ જાતે નિરીક્ષણ કરીને કપાસ તેમજ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે ત્યારે સરકાર વહેલી તકે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય મળે તેવી માંગણી કરેલ છે. મારું નામ માધુજી વાઘાભાઈ રાખોલિયા, નાની હોણ પડી. અત્યારે અમે ધીરુભાઈ રામભાઈ રાખોલિયાના ખેતરમાં કપાસ જોવા આવ્યા છીએ ત્યારે એની અંદર 7 વીઘાનો કપાસ છે. અત્યારે એની અંદર કઈ મૂળિયા નથી સાપવા અને અત્યારે ઉપાડવાનું ચાલુ છે. એવું લગભગ નાની મોણપરી ગામની અંદર 75% મગફળી અને કપાસ ફેલ ગયેલ છે. તો હવે આમાં અમે એક અપીલ કરી છે સરકારશ્રીને કે આનું કંઈક ખેડૂત થવું જોવો અને નકર આમાં ખેડૂત બરબાદ થઈ ગયેલો છે. બસ એટલું. આજે અમે વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે ધીરુભાઈ રામભાઈ રાખોલિયાની વાડી આવ્યા છીએ અને કપાસ વાવેલો હતો. કપાસમાં અત્યારે જોઈએ છીએ આપણે કે આખા ખેતરમાં કપાસ ફેલ થઈ ગયો. કપાસમાં મૂળિયાનો રોગ છે, સાપફાઈ બેઠા નથી અને 3 મહિનાની મહેનતને અંતે ખેડૂતોએ કપાસ કાઢવો પડ્યો. કપાસમાં બહુ ખર્ચો થાય છે. આટલો ખર્ચ ખાતર મોંઘા બિયારણનો ખર્ચ કરવા છતાં પણ ખેડૂતનો કપાસ ફેલ થયો. આ ધીરુભાઈની વાડી એક નહીં, આ નાની મોણપરીની 75% સીમને આજુબાજુના તમામ ગામડાઓમાં 75% ખેડૂતોનો પાક ફેલ થયો છે. મારી સરકારશ્રીને વિનંતી છે તાત્કાલિક ધોરણે જે કાંઈ ખેડૂતોને આપવાનું હોય એનું ડિસિઝન લઈ અને ખેડૂતોને વળતર ચૂકવે.